એમાં આપણે પેન્સિલ મૂકી દેવાની છે પાણીથી ભરેલા ગ્લાસની અંદર પેન્સિલ મૂકી દેવાની કે જ્યાં હવાનો ભાગ અને પાણીનો ભાગ ભાગ પાણીનો પાણીનો ગ્લાસ હોય એટલે એક એવો આવે ધારો કે આપણે જે ગ્લાસ છે થોડોક અધૂરો રાખ્યો છે અધૂરો રાખ્યો એટલે આટલો અધૂરો રાખ્યો હશે એમાં આપણે પેન્સિલ ડુબાડેલી છે એટલે કેટલોક ભાગ છે જે ઉપર હવાના સંપર્કમાં છે અને કેટલોક ભાગ પાણીની અંદર ડૂબેલો છે એમાં જ્યાં બંને ભેગા થાય છે એટલે કે હવાનું માધ્યમ અને નીચેથી પાણીનું માધ્યમ જ્યાં ભેગું થતું હોય આગળ એ જે પેન્સિલ છે વાંકી હોય એવું એવું દેખાય દેખાય છે છે શા માટે કારણ કે એને જ કહેવાય પ્રકાશનું વક્રી ભવન એ વક્રી ભવનના કારણે પેન્સિલ ત્યાંથી વળેલી અથવા તો ભાંગી ગઈ હોય એવું દેખાય છે પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી આવતા પ્રકાશના કિરણો ક્યાં તો કે પાણીમાં ડૂબેલા ભાગ પરથી આવતા પ્રકાશના કિરણો જ્યારે પાણીમાંથી હવામાં પ્રવેશે પ્રવેશે આમ ઉપરની તરફ છે ત્યારે પાણીની સપાટી આગળથી પામે પાણીની સપાટી આગળથી શું થાય તો કે વક્રી ભવન પામે છે વક્રી ભવન બાદ આપણી આ તરફ આવતા આ જે પ્રકાશના કિરણો છે તે પેન્સિલના પાણીની બહાર રહેલા ભાગની સરખામણીમાં

અગત્યની નોંધ કે અક્ષરોની ઉપર કાચનો સ્લેબ રાખીને એક કાચનો ચોસલો હોય ચોરસ લંબ ચોરસ ભાગ હોય આપણે જ્યારે અક્ષર બુક લખેલી હોય એના ત્યારે આપણે એમાં તો ઉપર તરફ ખસેલા અક્ષરો ઉપર તરફ આવી ગયા હોય ને એવું દેખાય છે પાણી ભરેલા કાચના પ્યાલામાં સિક્કો ઉપર તરફ ખસેલો દેખાય છે ટ્રાય કરજો બરાબર છે પાણી ભરેલી ડોલ હોય કે કોઈ પણ હોય એની અંદર સિક્કો નાખજો પાણી એની સપાટી કરે તમને એમ લાગે કે આ સીસરો છે ઉપર તરફ છે એવો ભાસ થાય છે આ બધી જ ઘટના વક્રી ભવનની ઘટના છે પાણી ભરેલા કાચના પ્યાલામાં લીંબુ નાખી બાજુએથી જોતા તે મૂળ કદ કરતા મોટા હોય એવું દેખાય તમે જ્યાં સોડા પીવા જતા હશો ત્યાં દુકાને જોયું હશે કે પેલા ગ્લાસ ભરેલા હોય એ ગ્લાસની અંદર બે લીંબુ નહીં ખાવ બે લીંબુ તમને એમ લાગે ઓ કેટલા મોટા લીંબુ છે એ એનું જે મૂળ કદ હોય એના કરતા થોડા મોટા હોય એવું દેખાય છે ઉપરાંત

જોડ માટે પેન્સિલનું વાંકા વળવાનું પ્રમાણ પણ કોઈકમાં ઓછું વધતું ઓછું વધતું એવું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે આ જ પ્રમાણે તળિયે સિક્કો ધરાવતા કાચના પ્યાલામાં પાણીની બદલે જો કેરોસીન લઈ લ્યો તો એમાં અલગ આવે કે ટર્પેન્ટાઇન લઈ લ્યો તો પણ એમાં ઉપર આવવામાં તમને વધારે ઉપર ઓછો ઉપર એ રીતે દેખાઈ શકે છે સિક્કાનું ઉપર તરફ ખસવાનું પ્રમાણ બદલાઈ જાય છે આ અવલોકનો દર્શાવે છે કે પ્રકાશ ત્રાસી દિશામાં

આ એક માધ્યમ છે માધ્યમ એક તેનું તો કે હવાનું માધ્યમ આ શું છે તો કે પાણીનું માધ્યમ છે જ્યાં આ માધ્યમ બદલે છે ત્યાં પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય ત્યારે તે પોતાની દિશા બદલે છે શું કરે પોતાની દિશા બદલે છે એટલે પ્રસરણની દિશા બદલાઈ જાય છે આ બદલાવ બે માધ્યમને જોડતી સપાટી આગળ થાય એટલે કે અહીંયા થાય આ એક હવાનું માધ્યમ જે પાતળું માધ્યમ છે આ પાણીનું માધ્યમ જે ઘટ માધ્યમ છે

આ જે કિરણ આપાતચ્યું છે એ આપાત કિરણના પ્રસરણ ની દિશા બદલાય છે આ ઘટનાને પ્રકાશનું વકરી ભવન કહે છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ વાંકું વળે છે પેલામાં દિશા બદલી નાખી અહીંયા છે વાંકો વળે છે આમ ક્રોસમાં આમ જતો હોય તો એ થોડુંક વાંકો વળી જાય જેને પ્રકાશના કિરણની વાકા વળવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો કે પ્રકાશનું વક્રી ભવન કહે છે એક ત્રીજી વ્યાખ્યા એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશતા પ્રકાશના ત્રાસા કિરણની ઝડપ બદલાઈ જાય છે કે તો કે ત્યાં સેજ વાકો વળે છે પોતાની દિશા બદલે છે દિશા બદલે વાંકો વળે ત્યારે એની ઝડપમાં ફેરફાર થાય છે તો ઝડપ બદલાઈ જાય છે પરિણામે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના પ્રસરણની દિશા કેવી થાય છે તો કે બદલાય છે આ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહે છે આ ત્રણ વ્યાખ્યાઓ છે તમને જે યાદ આવે એ લખી શકાય દિશા બદલાય તોય ભલે વાંકું વડે તો પણ ભલે અને જેની ઝડપ બદલાય છે તો પણ ભલે આ ત્રણમાંથી કોઈ પણ એક વ્યાખ્યા લખી શકીએ છીએ પ્રકાશના વક્રી ભવનની ઘટનાનું નિદર્શન કરવાનું છે અથવા પાણી ભરેલી ડોલની દેખાતી ઊંડાઈ તેની વાસ્તવિક ઊંડાઈ કરતા ઓછી છે તેમ દર્શાવું છે બરાબર છે તો જ વકરી ભવન થશે ને કે ભાઈ પાણીની સપાટી ઉપર હોય એવું તમે તમે જોજો કે આ કુંડી હોય ટાંકો હોય એની અંદર તમે જોશો તો સપાટી સ્ટેજ ઉપર હોય ને એવું લાગશે તમને એમ લાગે ખીચરું છે પણ હકીકતમાં એ એની ઊંડાઈ છે એ તમને દેખાય એના કરતાં આભાસ જે થાય છે એના કરતાં થોડી ઊંડે સુધીની હોય છે તો એ વક્રી ભવનની ઘટના છે પાણી ભરેલ ડોલના તળિયે એક સિક્કો મૂકો બરાબર છે તમારા બે મિત્ર હોય એને સાથે રાખવાના અને એમને શું કરવાનું છે તો કે તમારી સાથે રાખીને એક ડોલ લેવાની છે ડોલની અંદર એક સિક્કો નાખવાનો છે તમારી આંખોને પાણીની સપાટી ઉપર એક બાજુએ પાણીની સપાટી પર ડોલ હોય એમાં એક બાજુએ રાખવાની છે રાખીને સિક્કાને એક જ પ્રયત્નમાં આમ એક જ વખતમાં જોવાનું છે 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 જ તમને એમ લાગે સિક્કો આવી ગયો પકડી લેવાનો ઉઠાવવાનો પ્રયત્ન કરો શું તમે સિક્કાને ઉઠાવવામાં સફળ થાવો છો આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો તમે એક જ પ્રયત્નમાં આ કરવામાં કેમ સફળ થતા નથી એનો મતલબ એમ કે આપણે પહેલા પ્રયત્ન સફળ થશું જ નહીં શું કામ નહીં થઈએ કારણ કે સિક્કો એની મૂળ જે જગ્યા છે એના કરતા સ્ટેજ ઉપર દેખાય છે અને આપણે ત્યાંથી પકડવાનો પ્રયત્ન કરીએ એક પ્રયત્ન બરાબર છે હા તમને એમ છે કે મારે ઊંડો જ હાથ નાખવાનો છે એવું નથી જોવાનું તમારે તો જોવાનું છે સિક્કો દેખાય છે ક્યાં ત્યાંથી પકડવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર છે તો એક પ્રયત્નમાં તમે સફળ થશો નહીં તમારા મિત્રને આ પ્રવૃત્તિ કરવાનું કહો તેમની સાથે તમારા અનુભવની સરખામણી કરવાની છે એટલે શું થયું શું નહીં એ જોવાનું છે અવલોકનો શું તો કે જો પહેલું શું તમે સફળ ઉઠાવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે એક જ પ્રયત્નમાં સફળતા મળતી નથી શું કામે નથી મળતી કારણ કે એનું મૂળ જે સ્થાન છે એના કરતા આભાસી સ્થાન ઉપર તરફ હોય છે જેથી તે હાથમાં આવશે નહીં આ માટેનું કારણ નીચે સમજાવી શકાય તો કે આકૃતિમાં સિક્કો પાણી ભરેલી ડોલના તળીએ એટલે કે જીરો સ્થાને અથવા તો સ્થાને છે બરાબર છે નીચે છે જ્યારે આપણે આંખોને પાણીની સપાટી ઉપર એક રાખીને સિક્કાને જોઈએ છીએ ત્યારે સિક્કો થોડો ઉપર હોય એવો દેખાય છે એટલે કે આ સ્થાને દેખાય છે અહીંયા દેખાય છે જ્યારે આપણે ડોલમાં હાથ નાખીને એને પકડવાનો પ્રયત્ન કરશું તો શું થશે તો કે અહીંયા આપણો હાથ આવશે હજી તો એનાથી ઘણો બધો દૂર હોય સિક્કો બરાબર સિક્કાના મૂળ સ્થાન કરતા એક પ્રયત્નમાં ઉઠાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે સફળ થતા નથી કારણ કે તે આપણને સિક્કો જ્યાં દેખાય છે ત્યાં ટી સ્થાન સુધી હાથ લઈ જઈએ છીએ એટલે કે અહીંયા સુધી જ હાથ લઈ જઈએ સુકામે કારણ કે આપણે તો સિક્કો પકડવો છે સિક્કાને જોઈએ છીએ અહીંયા તો અહીંથી આપણે પકડવાનો પ્રયત્ન કરશું તેથી ખરેખર સિક્કો ડોલના તળિયે જીરો સ્થાને હોય છે ઓ સ્થાને હોય છે આપણે જેમ આપણા મિત્રો પણ સિક્કો ઉઠાવવામાં સફળ થશે નહીં બરાબર હા ડોલ નાખીને આપણે સિક્કો જ ગોતવો છે બરાબર તમે રમત રમતા હોય એમ સ્વિમિંગ પૂલમાં કેમ સિક્કો નાખ્યો એને શોધખોળ કરતા હોય એમ ગોતવો જ હોય તો તો મળી જ જવાનો છે એક પ્રયત્ન ને બીજા પ્રયત્ન પણ એક જ પ્રયત્નમાં એ શક્ય બનતો નથી એનો શું નિર્ણય લઈ શકીએ એના પરથી તો કે પાણીમાંથી હવામાં જતું પ્રકાશનું

તેની વાસ્તવિક ઊંડાઈ કરતા ઓછી હોય છે બરાબર છે એટલે આપણે સિક્કાને પકડી શકતા નથી પ્રકાશનું કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર લંબરૂપે આપાત થાય તો તેનું વક્રી ભવન થતું નથી જો આયથી આમ જોઈશું એકદમ સીધું તેનું વક્રી ભવન નો થાય બરાબર છે આ સીધે સીધો લંબ રૂપિયા અહીંથી આમ ગયા

કે ના તો થશે નહીં કેમ કારણ કે પ્રકાશનું કિરણ રૂપે ત્યારે તેનું આપાત થતા પદ્ધતિ શું કરશો ટેબલ પર રાખેલ એક સફેદ કાગળની સીટ લેવાની શું લેવાનું સફેદ કાગળની સીટ ટેબલ પર મૂકી દેવાની કાગળની સીટ પર શાહીની જાડી સીધી રેખા દોર દેવાની એટલે પેન થી કે શાહી થી જાડી રેખા દોરવાની આ રેખા પર એક કાચના સ્લેબ ને ચોસલા ને ચોરસ કાચનો સ્લેબ છે એવી રીતે મૂકો કે તેની કોઈ એક ધાર આ રેખા સાથે એટલે તમે તમે ધારો કે આ આ પેપર પેપર હોય છે ઉપર એક ધાર દોરી દીધી હોય તો આ ધારને મડવું જોઈએ ચોસલું બરોબર છે આ ચોસલું આ મડવું જોઈએ એ રીતે કોઈ ખૂણો બનાવે છે એ રીતે મૂકો સ્લેબ નીચે આવેલ રેખાના ભાગને બાજુમાંથી જોવાનું છે હવે જો આકૃતિ એમાં આપેલી જ છે આપણને ઓકે આ સ્લેબ મૂકી દીધો કોઈક અડે છે ધારને ને બરોબર છે તમે શું જુઓ છો તો આ સ્લેબ છે તમે જુદા જુદા ખૂણે જોઈ શકો છો આ ત્રાસા નજરે છે આ માધ્યમ જાય એટલે ત્રાસજ વાકુ વળે છે ફરીથી પાછું માધ્યમ બદલે એટલે પાછું મૂળ સ્થાન પર આવી રીતે આમ જતું હોય એવું લાગે છે અહીંયા પણ આ લંબ છે લંબમાંથી પસાર થાય છે બરોબર તો અહીંથી સેજ વાકું વળી ગયું આ વાસ્તવિક છે કે આઈતી આમ જવું જોઈએ પણ જશે નહીં તો કે એ આઈતી સ્ટેજ વાકો વળી જશે તો પછી આમ જશે હવે તમે અહીંયા જો ત્રીજી ઉપરથી સીધે સીધું જાય છે તો ક્યાંય વક્રી ભવન થયું ના તો કે લંબ થાય ત્યાં વક્રી ભવનની ઘટના થતી નથી તો તમે શું જુઓ છો તો આ રીતે આપણને દેખાય છે કે જ્યારે ત્રાસુ કિરણ હોય ત્યારે વક્રી ભવન ઘટના વધારે થતી હોય છે શું કાચના સ્લેબની નીચેની રેખા સ્લેબની ધાર આગળ વાંકી વળેલી દેખાય છે હવે કાચના સ્લેબને એવી રીતે રાખો કે જેથી તે રેખાને લંબ હોય ઓકે તો પેલા એ રીતે મૂકી દીધું હવે ફેરવું એટલે પછી પાછું ફેરવે હવે તમે શું જુઓ છો તો આપણે ત્રણેયના અવલોકન જોઈ લીધા શું કાચના સ્લેબની નીચેની રેખા વાંકી વળેલી દેખાય છે રેખાને કાચના સ્લેબની ઉપરની સપાટી પરથી જોવાનું આમ ઉપરથી જોવાનું છે બરાબર છે એ જે રેખા હોય કેવી રીતે છે એ જોવાનું છે શું સ્લેબની નીચે રહેલ રેખાનો ભાગ ઉપર તરફ ખસેલો દેખાય છે તો જો અંદર આવી જતો છે તો તે ઉપર તરફ ખસેલો આવું કેમ થાય છે અવલોકનો તો જ્યારે આપણે કાચના સ્લેબની નીચે આવેલ રેખાને ભાગને બાજુમાંથી જોઈએ છીએ તો શું થાય છે તો કે ત્યારે રેખા એ બી બી બિંદુ આગળથી અને રેખા બી સી બિંદુ સી આગળથી વાંકી વળેલી દેખાય છે આપણે જોઈએ જો દેખાય છે અહીંથી

બરોબર છે રેખાનો ભાગ વાંકો વડેલો દેખાતો નથી એ તો ઉપર આવેલો દેખાય આપણે ના કાચના સ્લેબની રેખા દેખાતી નથી રેખાનો ભાગ ઉપર જોતા જોતા ઉપર ખસેલો દેખાય પણ વળેલો દેખાય નહીં પેલા અક્ષરો જેવું બરોબર આ પ્રકાશના વક્રીભવનના કારણે થાય છે શું કેવા માંગે છે ખ્યાલ આવે છે તમને પેલી જે લીટી કરી હતી એને પર આમ કાચનો સ્લેબ મૂકી દીધો હોય બાજુમાંથી જોઈએ છે તો શું દેખાશે તો કે બાજુમાંથી જોઈશું ને તો પેલું છે પણ તમે ઉપરથી છો તો 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 કે પેલા અક્ષરો જેવું થઈ ગયું અક્ષરો ઉપર સ્લેબ મૂક્યો હોય તો અક્ષરો કેવા દેખાય તો કે ઉપર તરફ ઉપસેલા હોય એવા દેખાય તો અહીંયા પણ જે લીટી કરેલી છે એના ઉપર તમે કાચનો સ્લેબ મૂકો હશે તો તે ઉપર તરફ આવેલું દેખાશે પણ કે વડેલું દેખાશે નહીં નિર્ણય તો કે વસ્તુ પ્રકાશના વક્રી ભવનને કારણે ઊંચે ખસેલી દેખાય છે અને લંબ રૂપે આપાત થતા પ્રકાશનું વક્રી ભવન થતું નથી એટલે કે લંબ રૂપે સીધે સીધો જ પસાર થતો હોય એ સીધે સીધો પસાર થઈ જાય છે કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રી ભવન અગત્યનો પ્રશ્ન છે એકદમ સહેલો અને પ્રવૃત્તિ ટાઈપ પ્રશ્ન છે ચાર માર્ક્સની અંદર પૂછાઈ શકે છે કે ત્રણ શકે કાચના અંદર ચોસલા વડે થતી પ્રકાશના સ્થાનાંતરની ઘટના સમજાવો વક્રી ભવન એટલે શું તો કે જે મૂળ કિરણ જતું હોય બરાબર છે એ કાચના ચોસલામાંથી પસાર થશે એટલે તમને ખબર છે કે વળાંક વડે ને ફરીથી પાછું પાછું બહાર નીકળે ને ત્યાં ફરીથી પાછું એની એ જ દિશામાં જયા એ જ દિશામાં જતું તો એક કિરણ થોડુંક આમ ખસેલું દેખાય એ હમણાં આપણે જોઈએ પાસવીય સ્થાનાંતર બરાબર છે બાજુમાં સ્થાનાંતર થવું તો ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પીનો ની મદદથી એક સફેદ કાગળનું પાનું લઈ લેવાનું એના પર મધ્યમાં એક કાચનો લમગન ચોસલો મૂકી દીધો આ કાચનું લમગન ચોસલું છે આ સમજી લ્યો કે વ્હાઇટ બોર્ડ છે બરોબર છે પેન્સિલથી લમગનની સીમાઓ આંકી દો એટલે કે આ કિનારીઓ આંકી દેવાની

પણ એવી જ રીતે આ સાઈડ પણ બે ટાંચણીઓ ખોળ દેવાની કે જે પેલી ટાટણીઓને સમાન એક સીધી લાઈનમાં આવે એ રીતે બે ટાંકણીઓ લગાડો કે જેથી તેમને જોડતી રેખા સપાટી એ બી સાથે મળે આવી રીતે આમ જોડતી રેખા છે ને એ અહીંયા મળવી જોઈએ ઓકે એ બી સાથે કોઈ ખૂણો બનાવે ઓકે બની ગયો હવે શું થશે તો કે બીજી બે ટાચણીઓ છે ને બીજી બે ટાચણી એને પણ આમ જોડી દેવાની હવે શું કરવાનું તો કે આ બંનેને જોડી દેવાની ઓકે આ શું છે તો કે લંબ છે બરાબર તો લંબ હવે તમે જોઈ શકો છો કે અહીંયા લંબ છે તો આમ જવાને બદલે લંબ તરફ આવ્યું તો પાતળા માધ્યમ ઘટ માધ્યમમાં પ્રવેશ પ્રવેશે છે ત્યારે આ બાજુ ખસે છે જોઈએ ને આમ જવું જોઈએ બરાબર છે પણ એમ જતો નથી પણ શું થાય છે તો કે લંબ તરફ ખસે છે લંબ તરફ ખસે છે ને આપણે લીટી દોરી હવે શું થાય છે તો કે પેલું કિરણ પાછું પેલી બાજુ જાય છે

કે જે બંને એકબીજીને સીધી રાખીને એને જોડતી રેખા છે એ એ બી સપાટીને સ્પર્શ કરે ઓકે અને કોઈ ખૂણો બનાવે એ રીતે મૂકી દીધું હવે શું કરવાનું તો કે ટાકણી ઈ અને એફ ના પ્રતિબિંબોને લંબઘનની વિરુદ્ધ સપાટી પર જોવાના છે એટલે કે આ બાજુ એ જોવાના છે બરાબર વિરુદ્ધ સપાટી જો જો એ બે ટાકણીઓ જી અને એચ એવી રીતે લગાડો કે જેથી ટાકણીઓ જી અને એચ તથા ઈ અને એફ ના પ્રતિબિંબો એક જ સીધી રેખા પર દેખાય એટલે આને આમ જોતા જોતા એનું પ્રતિબિંબ જ્યાં દેખાય ને ત્યાં મૂકી દેવાનું જી અને એચ ખ્યાલ આવે છે ઓકે ટાકણીઓ તથા લમઘન ચોસલા ને ઉપાડી લેવાનું હવે શું આપણે લીટી દીધી આ બધી વસ્તુને ઉચકી લ્યો બે ટાચણીઓને કાઢી નાખો લમઘન હટાવી દીધો બરોબર ત્યારે ચાર ટાચણીઓને કાઢી નાખો ટાકણીઓ ઈ અને એફ ની અણીઓના સ્થાન જોડો જ્યાં અણીઓ હતી ને ત્યાં સ્થાન જોડી દેવાનું આ રેખાની એ બી સુધી લંબાવો ઈફ એ એ ને જ્યાં મળે ત્યાં ઓ નામ આપો ઓકે જો અહીંયા ઓ નામ અપાઈ ગયો બરાબર છે ઓ નામ અપાઈ ગયું તે જ રીતે ટાકણીઓ જી અને એચ છે જે પછીથી આપણે સામે લગાવી દીધી ના સ્થાન જોડો અને તેને સીડી ધાર પર લગાવી દયો તમે એ જોઈ શકો છો આ સીડી ધાર છે બરાબર છે ત્યાં જોડી દીધું છે લંબાવો અને એચ જી ને જ્યાં મળે ત્યાં ઓડેશ નામ આપી દો એટલે અહીંયા નામ આપી દેવાનું છે ઓડેશ ઓકે એ પણ અપાઈ ગયું છે ઓડેશ નામ આપી દો હવે શું કરવાનું તો કે બિંદુ ઓ અને ઓ ને જોડી દ્યો તો આ લાલ લીટી દેખાય છે હવે સફેદ દેખાતી હશે બરાબર તો ત્યાં જોડી દેવાનું છે આ જે બ્લેક લીટી દેખાય છે એ જોડી દીધું આપણે ઓકે હવે કેવી આકૃતિ કીજો આમ થી આમ જાય છે અહીંથી આમ આવ્યું અહીંથી આમ જાય છે જાય છે

આ સીડી સપાટી છે જે કાચનું માધ્યમ છે જે હવાના માધ્યમ સાથે છૂટી પડે છે છે આકૃતિમાં પ્રકાશના પરાવર્તનની ઘટના દર્શાવી નથી આમાં પરાવર્તન થાય ન થાય શું કામ ન થાય કારણ કે પ્રકાશનું વક્રી ભવન થાય છે પારદર્શક માધ્યમ છે તો પ્રકાશનું કિરણ પસાર થઈ જાય છે તો પરાવર્તન થવાનો કોઈ સવાલ નથી શું અવલોકનો કરવાના તો કે પ્રકાશનું કિરણ ઇ આગળ હવામાંથી કાચમાં પ્રવેશે છે આ કિરણ હવાનું માધ્યમ અહીંયા સુધી અહીંથી એ કાચમાં પ્રવેશે છે એટલે આ લંબ છે આ લંબ તરફ આવ્યું આવ્યું ને થોડું આ બાજુ ખસે છે એનો મતલબ એમ કે હવામાંથી એટલે કે પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમમાં જાય ત્યારે પ્રકાશનું કિરણ હંમેશા લંબ તરફ વળે છે હવે તારા ફાંકો છે આ પ્રથમ વક્રી ભવન છે આ ભવન કહેવાય ઓડેશ આગળ પ્રકાશનું કિરણ કાચમાંથી અહીંયા ઓડેશ છે હવે આ માધ્યમ છે અંદરનો જે ભાગ છે તે કેવો છે તો કે કાચનો ભાગ છે કાચના ભાગમાંથી શેમાં આવ્યું તો કે કાચના ભાગમાંથી તે કિરણ બહાર આવે છે બહાર આવે છે મતલબ તો કે હવાના માધ્યમમાં આવે છે ત્યારે લંબથી દૂર જાય છે કેવું જાય છે દૂર દૂર જાય છે છે તે લંબ વળે અને કિરણ રૂપે હવામાં ગતિ કરે છે ખ્યાલ આવે છે જીએચ આમ આગળ ગતિ કરે છે આ તેનું બીજું વક્રી ભવન છે અને બીજું વક્રી ભવન છે અને નિર્ગમન કહેવાય શું કહેવાય નિર્ગમન બરોબર અહીં નિર્ગમન કોણ આર ટુ અને છે એટલે આમ ગયું હોય ને એ નીચેથી પણ પાછું વક્રી ભવન પામી પણ પાછું બે કેવા થઈ જાય સમાન થઈ જાય સમાન મૂલ્યના છે એટલે કે નિર્ગમન કિરણ એ આપાત કિરણની મૂળ દિશાને સમાંતર જાય છે એટલે અહીંયા આજે બે કિરણ જાય

બરાબર વચ્ચે છે એટલે એક વખત કાચમાં પ્રવેશ પામા પછી પાછું કાચમાંથી બહાર નીકળે એટલે હવાનું માધ્યમ આવી જાય તો હવાનું માધ્યમ કાચનું માધ્યમ પાછું હવાનું માધ્યમ એટલે એ સમાન રહેતું હોય છે આપાત કિરણ અને નિર્ગમન કિરણ સમાંતર છે

તો કે પ્રકાશનું કિરણ પ્રવેશે છે એટલે કે લંબ તરફ જો આમ જોવું જોઈએ બદલે જવું તમે લાલ લીટો છે એ આમ આ બાજુએ દેખાય છે લંબ તરફ વાંકો વળતો હોય એવો લાગે છે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાં હોય એટલે કે કાચમાં છે ફરીથી પાછું પાતળા માધ્યમમાં જાય છે એટલે કે કાચમાંથી હવાના માધ્યમમાં જ્યારે પ્રવેશે છે ત્યારે લંબથી દૂર હોય એવું લાગે છે એટલે કે દૂર દૂર લંબથી જાય છે નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર રહીને એટલે કે નિર્ગમન કિરણ અને આપાત કિરણ બંને સમાંતર રહીને બાજુની તરફ ખસે છે પ્રકાશના કિરણની બાજુ પર ખસવાની આ ઘટનાને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે જેની ચર્ચા આપણે કરી ગયા છીએ આમ કાચના લંગન ચોસલા વડે પ્રકાશના કિરણનું પાર્શ્વીય સ્થાનાંતર થાય છે પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું છે શા માટે આવી ઘટના બને છે તો કે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી જ્યારે બીજા પારદર્શક માધ્યમમાં હવાનું માધ્યમ પારદર્શક છે કાચનું માધ્યમ એ પણ પારદર્શક છે તો એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે શું થાય છે તો કે તેની ઝડપમાં થોડો ઘણો ફેરફાર થાય છે

પાણી કાચનું છે કે પછી કોઈ પણ હવાને કાચનું છે જેને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે એટલે શું કહી શકીએ તો કે સાઈન આર બરોબર કોણ સાઈન અને ત્યાર પછી વક્રીભૂત કોણ સાઈન એટલે કે સાઈન આર બંને કેવા હોય છે અચળ હોય છે એટલે વડે દર્શાવવામાં આવે છે જીરો કરતા કોણ મોટો હોય છે તો કે આપાત કોણ અને આપાત કોણ છે નેવું કરતા નાનો હોય છે માટે સાચો આના માટે સાચો છે જે આપાત કોણ આ અને વક્રીભૂત કોણ કયો છે તો કે આર વડે દર્શાવવામાં આવે છે એના માટેનું આ નિયમનું જ સૂત્ર છે કે આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણનો સાઈન છે એ બંનેનો ગુણોત્તર છે કેવો મળે છે હંમેશા અચળ મળે છે જે એન ટુ વન શું દર્શાવે છે તો કે એન ટુ વન ને માધ્યમ એક ની સાપેક્ષે માધ્યમ બે નો વક્રી ભવનાંક કહે છે માધ્યમ એક ની સાપેક્ષે માધ્યમ બે નો શું કહેવાય છે વક્રી ભવનાંક કહે છે આ છે પ્રકાશના વક્રી નિયમો તો આ લેક્ચરમાં આપણે વકરી ભવન વિશે જોયું તમને ખૂબ જ મજા આવી હશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી પણ વધારે સરસ મજાની વાતો કરવાના છીએ ત્યાં સુધી થેન્ક યુ